साहस पण बहुत जरूरी है। साहस करवो अनुग्रह अटाने साहस तो से ज नहीं मानव में जाए आई आम तरी तो के आम तरी तो घरे पण एमा टूटी गयो एक मरी जाई पण तू टूटल छो पेला ई जो साहस वगैरह काय थातू न एवी साहस ની એક વાત તમને करू। આ બધી વાતો મને આમ ફૂટે છે આગે અને હું એવું માનું છું કે બેન ને અંજલિ રૂપે આ બધી અમારું ભજન જ છે અમારી વાતો છે। પછી પાછો મારા શબ્દોને હું વિરામ આપીશ। વાંકાનેરનો દરબારગઢ वाकानेरना दरबारगढ़ में वाकानेरना राजकुंवरना लगन जवरचंद मेघाणी લખે છે। આ વાર્તા પર ઉડા લગન ગીતના સગોળ વાગે છે, લગન ગીતો ગવાય છે, હરણાયું મીઠા સુરમાં ટે ટે સુર હરણાયું વાગે, એક બાજુ ઢોલની માથે દાંડીઓ પડી છે અને મંગળ મંગળ છે, હોનાનો હુરુજ વાકાનેરની પ્રજાને ઉદ્યો છે કારણ કે રાજકુમારના લગન છે। બધાયને આનંદ હતો પણ જે કુંવર હતો ને રાજાનો એમના માં જે હતા राजपूताणी गजरी अंदर एमने एक हरख नतो, दीकराने परणवानो हरख तो हतो ज पण पोताना भाईने न्याथी मामेरू लईने कोई नोतो आव्युं ने એટલે ઈ ઘડીએ ઘડીએ પાસાના જરુખે જઈ નામો જાજવા કરી કરીને જોતીતી બાઈ રાજપૂતાણી। ક્યાંયથી મારા ગામના ઘોડાઓ દેખાય, ક્યાંયથી ગામના અમારા પીરના ઘોડાઓ દેખાય કારણ કે મોહાળું લઈને આવવું જોઈએ ને। એ તો રાજા રજવાડામાં એ વખતે મોહાળું ભાણેજ એટલું આવે। હવે મામેરું દેવા માટે પોતાના કોઈ પણ ને ત્યાં દીકરાના લગન હોય ને એની માં હોય અને મારો વીર મારો ભાઈ ક્યારે આવે ઈ તો વાઈટ હોય ને અને પોતે એકલી એકલી થોડામાં જઈને આહુડા પડી ગઈ છે કે મારો ભાઈ કે અમારે પીરમાંથી કોઈ ન આવ્યું લગનમાં, એમ રાહ જોવે છે અને કોઈ જ્યારે આવતું નથી ત્યારે બાઈ નિરાશ થઈને ગાય છે। જવરચંદ મેઘાણી કહે છે, શું કહેતી હતી બાઈ के मालिना ए चांदलियो ने हरनो आतने के मालिना निरा ए हुजो रे मेरा नाटाना होया ई भाई भाई कोती कुमा साहस कोने કહેવાય। એમાં પાછળને ઝરૂખે જઈને આમ જોતીતી ને તા નીચેથી ઓસિતાનો અવાજ આવ્યો, બેન જય શ્રી કૃષ્ણ। પાછળના ઝરૂખે બાઈ ઊભા ઊભા રાજપૂતાની મેદવા તાંતા તાક મારા પીરથી કોઈ મામેરું લઈને આવે, મોહાળું મારા દીકરાનું લઈને આવે। એમાં બેન જય શ્રી કૃષ્ણ જોઈને આમ નીચે નજર પડીને તો પોતાના પિયરના ગામનો એક ચમાર હતો અને એ ચમાર જે છે એ ચામડાનો ધંધો કરે એટલે ચામડા ક્યાંય કોઈ ગામે ખબર પડી હોય તો એ લેવા માટે જતો હોય। એને નીચે જોયો, અરે ભાઈ તું પણ પિયરના બેનું દીકરીને પિયરના ગામનો તો કોઈ પણ ને ભાળે એટલે રાજી થઈ જાય ને। આપણે ત્યાં તો એવું કહેવાય પિયરના ગામનું કૂતરું ક્યાંથી આવ્યું એટલે એટલે આ તો જીવતો જાગતો માણસ હતો એટલે બેન જય શ્રી કૃષ્ણ, અરે ભાઈ તું આ તો અમારા ગામનો મેતર છે ભાઈ તું કે હા બેન હું મારે તો આ હામે ગામ જાઉં છું એમ કે એટલે કીધું કે શું બેન જોવો છો કેમ તો કે નજર કરું છું તું આમથી આવ્યો ને આપણા ગામથી આવ્યો ને ગામથી તો કે હા કે કોઈ મોહાળું લઈને મારા દીકરાનું કોઈ આવ્યું નહીં એટલે કે મારું મામેરું લઈને કોઈ ન આવ્યું કાં તો કાંઈ દરબારગઢમાં લગન છે ખબર નથી કે ના કે કોઈ નથી આવ્યું બેન કે ના હજી સુધી કોઈ નથી આવ્યું દરબાર મને મેણા મારે છે તારો ભાઈ કેમ મામા મોહાણું લઈને હજી સુધી આવ્યો ને મારા આપણા કુંવરનું અને બહુ ગામ તો બહુ એવડું મોટું રજવાડું છે એના પાસે તો ખૂબ સારું છે અને કેમ કાંઈ મામેરું લઈને ન આવ્યા એવા મેણા દરબાર મારે છે મને અરે બેન કોઈ નથી આવ્યું કે ના કોઈ નથી આવ્યું ભાઈ જોજો એક મેતર ને એક રાજપૂતાણી જરુખામાં ઉભા ઉભા કહે છે ભાઈ આપણા ગામનો મારા પિયરનું તારા સિવાય બીજું કોઈ નથી આવ્યું તારા સિવાય બીજું કોઈ નથી આવ્યું નહીં હારા રારા હટ કરતો જેને કહેવાય તાળવે જેની વાત અટકી ગઈ મારા સિવાય એટલે હું બેનના ગામનો છું હું ભલે મેતર છું પણ આ રાજપૂતાણી આહુડા પાડતી હોય એને મામેરું ન આપું તો હું મેતરનો દીકરો નહીં આજ મારે નક્કી કરી લઉં આવ્યો ओली बाजू बेन आवड़ा लोही लाए भले दरबार ने खबर न होय भाई नो आव्या होय पर हूं कई करू छु आगळ थी आवी खबर आव्या गाम थी एक मेतर आव्यो छे दरबार ने खबर आपो कोर ना बाप ने वरराजा ना बाप ने अने मामेरू मोहाळू लईने आव्या छे मारे मळवू छे એટલે કે બોલાવો બોલાવ્યો ને હામો આવીને ઊભો રહ્યો મહારાજ હા હું આવ્યો છો ઈ કે કે ભાણેજનું મોહાળું લઈ રહ્યો છું એટલે અમારા ગામના બા જે અમારા છે એમનો મામેરું લઈને આવ્યો છું અમારા દરબાર તરફથી કે તો ગાડાની હેડ્યું હાલી આવતી છે ને વાહે ગાડાની હેડ્યું હાલી આવતી છે ને અને એમાંય તને મેતરને મોકલ્યો મામેરું લઈ તો ગામના દરબારો બધા દિલ્હી માટે સડાઈ લઈને ગયા લાગે લડવા દિલ્હી માટે સડાઈ લઈને લડવા ગયા લાગે કે તને મેતરને મોકલ્યો કે લડવા ક્યાંય નથી ગયા પણ અમારા દરબાર ગામ દરબાર છે ને એને તો એની બધી પ્રજા હરખી કોઈ પણ વર્ણ હોય એ પછી દલિત હોય પટેલ હોય ઠાકોર હોય સાધુ હોય બ્રાહ્મણ હોય ચારણ હોય કોઈ પણ હોય કે ક્ષત્રિય હોય એના માટે બધાય હરખા અમારે ગામમાં એક મરણ થઈ ગયું એટલે લગ્નમાં નથી આવ્યા મને મોકલ્યો છે મોહાળું લઈ ગયો કે તો મોહાળું લઈને તને મોકલ્યો તો ગાડાની હેડી આવતી હશે કે ગામના ભાણેજના મોહાળા કાઈ ગાડાની હેડીમાં થોડા સામે કે તો હેમાં અમે કે ગાંઠનું હારામાં હારું ગામ એ વખતે ગામ આપી દેતા ને ગામ એટલે ગરા હતો ગાંઠનું હારામાં હારું ખસ્તા ગામ છે એ ભાણેજને મોહાળામાં મારો દરબાર આપે છે ગાંઠ દરબાર ભાણેજને મોહાળામાં આપે છે કે તારા દરબારે હે મેતર તારા દરબારે કંઈ લખી દીધું ને કાગળ બાગળ કે કાગળ તો લખી દે દરબાર અમારા એનો કોઈ વાંધો નહીં પણ અમારા દરબારને ઈ ખબર નહોતી કે જીવતા જાગતા માણસ કરતા તમારે કાગળની કિંમત છે ઈ ખબર નહોતી એટલે એને નથી લખ્યું પછી તો ઓલા દરબારને કીધું કે તો માણસ તો હાથ લાગે છે કે હકીકતમાં ખસ્તા ગામ આપ્યું કે હા તો તા તો ઢોલિયું ઢોલ પીડા વગાડવાનું હરણાયું પછી રાજપૂતાની ને વરના માને ખબર પડી ગઢમાં તો બોઠા ગીતો ઉપાડ્યા ભાઈ પછી તો દીકરાનો હરખ હતો ને મોહાળું આવી ગયું અને મુઠ્ઠી વાળ્યું મેતર મિત્રો વાંકાનેરથી મુઠ્ઠી વાળ્યું કે અહીંથી દરબારનું ઘોડું પૂગે એની પહેલા પૂગી જાઉં ધોળ્યો બાદોળ ધોળ્યો અહીંયાથી પછી તો ખબર કાઢવા ઘોડો મોકલ્યો પણ ઈ તો એની રીતે નિરાતે જાય ને અહીંથી વાંકાનેર દરબાર મોકલ્યું કે હાથું તો છે ને આ ખસ્તા ગામ આપ્યું પણ ઓલો તો એમનો ધોળ્યો ગયો મુઠ્ઠી વાળી છેક પોતાને ઘરે પેલા મા પાસે આવ્યો અને માને આવીને કીધું માં આવી રીતે ઘટના બની વાંકાનેરના કુંવર જે છે એ આપણા દરબારના ભાણેજ થાય અને એના બેન એમના આપણા દરબારના એ રોતા હતા એટલે મામેરું લઈને કોઈ નહોતું ગયું એટલે પછી મારાથી રહેવાનું નહીં ને એટલે ખસ્તા ગામ દઈને હવે ગામ તો દરબારના સાહસની મેં વાત કરીને ખસ્તા ગામ દઈને આવ્યો છું એની માયા વાહામાં હાથ ફેરવ્યો જા બેટા હવે આપણા દરબાર ફાંસીએ ચડાવી ગયો તો મારું ધાવણ તે ઊંધું કરી દીધું હવે બીજું કઈ મારું જોતું નથી દરબારની ભાઈ આવ્યો દરબાર બેઠેલા આવીને કીધું મોહાળું લઈને કોઈ ગયું નથી મામેરું લઈને કોઈ ગયું નથી આપણી ગાંઠની આબરૂ જાય ઓહો હા એ તો હાવ મગજમાંથી જોયું ગયું મૂળ તો થોડું ઘણું કઈક આડાવું હોય છે નો રજા હોય તે પણ કે એ તો હાવ મગજ હવે શું કરવું કે હવે જે કરવાનું હતું એ તો હું કરી નાખ્યું છે મેં હવે તમારે શું કરવું મારા ઉપર ઈ છે ફાંસીએ ચડાવી દો જેલમાં પૂરી દો સાંભળા ઉતારી દો મારા મારી નાખો ઈ તમારે મારા ઉપર કરવાનું છે ન્યાનું કરવાનું તો ઈ કરીને આવ્યો છું મને મારી નાખો જે દંડ કરવો ઈ કરો પણ હું કર્યું મરી ગયા બોલતો ખરો તેથી કીધું બાપુ બેનના આહુડા મારાથી જોવાના નહીં ને એટલે આપણું હારામાં હારું ખસ્તા ગામ ભાણેજને મોહાળામાં આપીને આવ્યો છું હે કે ખસ્તા ગામ આપીને આવ્યો છું હવે મને મારવો મારી નાખો કે તારા જેવાને મરાય ની તારા જેવાની સંસ્કારથી તારા જેવાની સુવિધાથી તો મારા ગામના રાજ ઉજળા છે અમારા રાજ તપે છે મહારાજ ભેટી પડ્યા બત પરી ધની છે તારી જનેતાને કે તે જે કીધું ઈ મને નહીં પણ મારી કો ભેટીની કબૂલ છે મેતર તું જે કરીને આવ્યો છું તે મારા ગાફની આબરૂ રાખી છે મિત્રો નાના માણસો ગામડામાં રહેવા વાળા માણસો એવડા મોટા કામ કરી ગયા છે ને હજી જગતના ચોકમાં કાળની છાતીની માથે ઉજળા ઇતિહાસ લખાઈ ગયા છે એની કાળની પણ તાકાત નથી કે એમાંથી ભોળી હગે એવડા મોટા ઉજળા ઇતિહાસ આ ધરતીમાં એટલે સાહસની વાત દાતારીની વાત સુરતાની વાત અને પ્રેમની વાત આ બધી વાતો મે કરી આપને એટલે બધી વાતો થઈ છેલે માને અંજલી દેવી અને ધરતી માનું ગીત મને ગમે છે એટલે બે કડી કહીને પછી પાછો વિજયભાઈને હું દોર હોપું એટલે